ડિઝની પ્લસ હોસ્ટાર પર વેબ સિરીઝ આવી છે ભુવન બામની તાજા ખબર સીઝન ટુ પહેલાં તો તમને હું એ કહી દઉં કે તમે સિઝન વન નથી જોઈને તો એ ડેફિનેટલી તમારે જોવી પડશે હા આ સીઝન ટુની શરૂઆતમાં જે પ્રીવિયસનો આખી સિઝન છે એ શોર્ટમાં બતાવી છે પણ એના કરતાં આખી સિઝન જોઈ લો ને તો વધારે મજા આવશે વધારે ખબર પડશે કે આખો શું ગેમ હતી સિઝન ટુની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં એક્ઝેટ સિઝન વન ખતમ થાય છે એક્ઝેટ ત્યાંથી શરૂઆત થાય છે તો હવે આગળ શું થશે વસંત ગાવડેનું મર્ડર થશે હત્યા થશે મૃત્યુ થશે શું થશે એ બધું જ તમારે સિઝન ટુમાં જોવાનું છે અને પછી આગળની લાઈફ એ ભાઈની કઈ રીતની જવાની છે એ બધું આપણને સીઝન ટુમાં જોવા મળશે છ એપિસોડ છે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ મિનિટના અરાઉન્ડના બધા એપિસોડ છે હવે જો આ સિરીઝ છે ને આનું કાસ્ટિંગ જબરજસ્ત થયું છે બીજી વસ્તુ તમે સાઈડમાં આપણે પછી રાખીએ પણ કાસ્ટિંગ જે રીતે થયું છે એમાં વસંત ગાવડે હોય એના મમ્મી પપ્પા હોય કે પછી વિલનમાં જ આવે જાફરી હોય કે પછી એનો દોસ્તાર હોય કોઈ બે મિનિટ માટે સ્ક્રીનમાં આવે છે ને તો એ વ્યક્તિ એનો ઇમ્પેક્ટ છોડી જાય છે એટલે કાસ્ટિંગ જબરજસ્ત થયું છે અને જે પણ કાસ્ટ છે ને બધાનું કામ જબરજસ્ત છે જાફરીને તમે જુઓ ગુરુ છા ગયે ગુરુ જબરજસ્ત કામ કર્યું છે ભુવન બાનની એક્ટિંગ પણ જબરજસ્ત છે યુટ્યુબરનું કેવું છે ખબર છે હવે તો ટ્રેન્ડ આવ્યો છે યુટ્યુબરો છે એક્ટિંગ એક્ટિંગ કરી રહ્યા છે કોઈ સાઈડમાં કોઈ મેઇનમાં તો એ બધાનું એવું છે એના ફોલોઅર છે એના લીધે કાસ્ટિંગ એનું થઈ રહ્યું છે અને પછી એ સાઈડમાં એક્ટિંગ કરી જાય છે અને ઠીકઠાક પ્રકારની એક્ટિંગ કરીને એનું કામ છે એ પતાવે છે ભુવન બામનું એવું નથી તમે સિઝન વનમાં જુઓ કે સિઝન ટુમાં જુઓ ને એક્ટિંગ છે ને જબરજસ્ત છે ભાઈ ભુવન બામ એવા યુટ્યુબરોમાંથી છે કે બહુ ઓછા યુટ્યુબરો છે જે એક્ટિંગ આવી સારી કરી દે છે એટલે એનું કામ પણ જબરજસ્ત છે પછી ભુવન બામનો એમાં મમ્મી પપ્પાનું જે પાત્ર નિભાવેલું છે એ સ્પેશિયલી જ્યારે જ્યારે આવે છે ને ત્યારે ફિલ્મ સિરીઝમાં ઇમોશન લાવવાનું કામ કરે છે આ સિરીઝનો એક પ્લસ પોઈન્ટ સૌથી સારો પોઈન્ટ કહી શકાય તો ઇમોશન છે ઇમોશન એટલું જબરજસ્ત છે કે તમને તરત કનેક્ટ કરી લેશે એટલે એ વસ્તુ પણ સારી છે કે ભાઈ એક દીકરો છે એ ગમે એવો રખડવું કે પછી સટ્ટેબાજ કરનારો કે પછી ગમે એવો પૈસા ડૂબાવનારો દેવું કરનારો ગમે એવો દીકરો છે પણ એ દીકરો એની મા માટે તો દીકરો જ છે અહીંયા એક ડાયલોગ છે એ જ્યારે ઘરે આવે છે અને પછી હજારો પ્રકારના કાંડ કરીને આવે છે અને બધું કહે છે આમ થયું ને આમ થયું ફલાણું ને છેલ્લે એની મા પૂછે છે કે ત્યાં ખાવાનું ખાધું અને આ વસ્તુ એક મા જ પૂછે બાપ ગમે એવો હોય બરાબર છે એ ગમે એવો પ્રેમ કરતો હોય પણ એ બધું અંદર જ રાખે પણ એની મા છે એ કદાચ એનો હાથ મર્ડર કરીને આવ્યો હાથ મર્ડર કરીને આવ્યો એને દીકરો કહે કે આ બધું થઈ ગયું છે અને પછી એની મા છેલ્લે તો પૂછે કે ભાઈ ત્યાં ખાધું કે નહીં આ તો એક જસ્ટ એક્ઝામ્પલ આપ્યું તમને એટલે ઇમોશનવાળો પાર્ટ છે ને આ સિઝન ટુમાં મને થોડોક વધારે લાગ્યો અને હારો છે પાછો એવું નથી કે ભાઈ નબળો છે અને સ્ટોરી રોકે છે અને બગાસા ખાવાનું એવું નથી ઇમોશનવાળું પાર્ટ છે ને આ સિરીઝનો એ બહુ સારો છે બીજી વસ્તુ કે આમાં અમુક અમુક વાર તમને એવું લાગશે કે લોજિક વગરનું એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ચાલો આની પાસે ખબર આવે કે ત્રણ એ આ બેંકમાંથી પૈસા ચોરી લીધા વાનમાંથી પૈસા ચોરી લીધા ને દીપડો ખાઈ ગયો તો ત્યારે જે આ બધું સેટલમેન્ટ કરે છે ત્રણ લોકોને મોકલે છે અને પછી અને દીપડો ખાય છે એ બધું થોડું લોજિક વગેરનું કદાચ તમને લાગશે પણ ફક્ત મનોરંજન માટે બધું થાય છે એવું કરીને જોશો ને તો વધારે મજા આવશે પ્રોડક્શન ક્વોલિટી પણ આ સિઝન ટુમાં ખૂબ સારી એવી સુધારી છે પ્રોડક્શન ક્વોલિટી જબરજસ્ત છે આમાં તમને બે ત્રણ ગીત જોવા મળે છે એમાં સ્પેશિયલી જ્યારે ભુવન બામ એટલે કે આપણો હિરો અને આપણો હિરોઈન જ્યારે આ સિઝનમાં પહેલીવાર મળે છે ને જ્યારે જે પેલી હિરોઈન કામ કરતી હોય ત્યાં ત્યારે જે ઇમો પેલું રોમેન્ટિક ટાઈપનું જે સોંગ આવે છે ને સેડ સોંગ કહી શકાય એ જબરજસ્ત છે એના લિરિક્સ પણ જબરજસ્ત છે બીજા પણ એક કવાલી ટાઈપનું છે અને એક એન્ડમાં ગીત આવે છે ને એ પણ સાંભળવાની મજા આવે એવું છે એટલે મ્યુઝિક પણ સારું છે બીજીએમ પણ સારું છે એક્ટિંગ પણ બધાની સારી છે સ્ટોરી પણ સારી છે કનેક્ટ કરી રાખીએ એવી છે બધાની એક્ટિંગ જબરજસ્ત છે તો ઇન તમને કહું સિઝન વન તમે જોયું હોય અને એ ગમ્યું હોય ને તો સિઝન ટુ તમારે ડેફિનેટલી જોવું ડેફિનેટલી તમારે જોવી પડે અને એક સિઝન ન જોવે તું તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ તમે પહેલી સિઝનના પહેલા એપિસોડથી ટ્રાય કરો તમે નિરાશ તો નહીં થાવ બંને સિઝન તમને ઇમ્પ્રેસ કરશે હું ચાર સ્ટાર આપીશ આ સિઝન ટુને તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સિઝન ટુ તમને કેવી લાગી ધન્યવાદ